ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે તે બ્રહ્મને કોઈ ક્રિયા નથી લોટામાંથી પાણી બહાર કાઢી શકાય પણ તેમાં રહેલું આકાશ બહાર કાઢી શકાય નહીં ઈશ્વરને કોઈ કાઢી શકશે નહીં ઈશ્વર વ્યાપક છે નિરાકાર રૂપે સર્વત્ર રહેલા છે ઈશ્વર કોઈ ઠેકાણે જાય આવે તો તેને વ્યાપક કહેવાય જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે સર્વવ્યાપકથી કોઈ ક્રિયા થઈ શકે નહીં જે સીમિત હોય તે જ ક્રિયા કરી શકે છે ઈશ્વર નિષ્ક્રિય છે ક્રિયા માયા કરે છે નિષ્ક્રિય ઈશ્વરમાં માયાથી ક્રિયા આપણને ભાંસે છે એવો શંકર સ્વામીનો સિદ્ધાંત છે ઈશ્વર ખરેખર કોઈ ક્રિયા કરતા નથી તો તેમાં વિષમતા આવે ક્યાંથી આ વિષમતા ભાંસે છે માયાથી તેઓમાં હકીકતમાં કોઈ વિષમતા નથી એટલી માયા કંઈ ક્રિયા કરી શકે નહીં માયા ક્રિયા કરે છે તે ઈશ્વરના આધારે માયાની ક્રિયા અને ઈશ્વરની સત્તા એ બેથી જગત ઉત્પન્ન થયું છે માયા ક્રિયા કરે છે તે પરમાત્માના આધારે કરે છે મહાપ્રભુજીનો સિદ્ધાંત પણ દિવ્ય છે વૈષ્ણવો માને છે કે ઈશ્વરની ક્રિયા નથી એ બરાબર છે ઈશ્વર ક્રિયા કરી શકતા નથી પરંતુ લીલા કરે છે ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી પણ ઈશ્વર તો લીલા કરે છે એ વાત પણ સાચી જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તે લીલા છે ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તે લીલા છે કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા છે કૃષ્ણની લીલા કહેવાય ઈશ્વરને સુખની ઈચ્છા નથી કનૈયો ચોરી કરે છે પણ બીજાના માટે કરે છે ક્રિયા બાંધે છે પણ લીલા મુક્ત કરે છે ક્રિયાબંધન કરે છે લીલા એ બંધનમાંથી છોડાવે છે જીવ કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ વાસના અને હું કરું છું તેનું અભિમાન છે તેથી તે ક્રિયા છે આમ જોઈએ તો બંને સિદ્ધાંતો સાચા છે ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે ઈશ્વર કંઈ કરતા નથી પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે ઈશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે ઈશ્વર પરિપૂર્ણ સમ છે પરમાત્મા સમ અને જગત વિષમ સમતા ઈશ્વરની છે વિષમતા છે તે માયાની છે ઈશ્વર તો સમ છે પણ માયાથી ઈશ્વરમાં વિષમતા દેખાય છે ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે છે એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે ખરેખર જોઈએ તો દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું પણ નથી ભગવાન દૈત્યને મારતા નથી પણ તારે છે ક્રિયામાં વિષમતા દેખાય છે પણ ભાવમાં વિષમતા નથી નાનું બાળક ખાવા બેસે માં તેને થોડું આપે છે નાનું બાળક વધારે માગે તો પણ મા આપતી નથી નાનું બાળક ખા ખા કરે તો તેની તબિયત લથડે એટલે માં વધારે આપતી નથી એ પછી માનો સોળ વર્ષનો પુત્ર જન્મ બેઠો તો મા તેને બે રોટલી વધારે આપશે તે બહાર રમવા જશે એટલે બધું પચી જશે છોકરો તગડો થશે માની ક્રિયામાં વિષમતા દેખાય છે પણ એ વિષમતા નથી તેમાં સમતા છે તેમાં બંને બાળક ઉપર સરખો પ્રેમ છે ભગવાન દૈત્યોને મારે છે પણ ભગવાનના મારમાં પણ પ્યાર છે સત્વગુણ રજોગુણ અને તમગુણ એ પ્રકૃતિના ગુણો છે આત્માને નહીં માયા ત્રિગુણાત્મિકા છે પરમાત્મા ત્રણેય ગુણોથી પર છે સત્વ રજતમ એ ગુણ માયાના છે ત્રણ ગુણ વધે ક્ષોભ થાય એટલે ક્રિયા થાય છે પરમેશ્વર જીવના ભોગે માટે શરીરો સર્જવા ઈચ્છે છે ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે જીવોના પાલન માટે સત્વગુણના બળમાં વૃદ્ધિ કરે છે અને સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તમો ગુણના બળમાં વૃદ્ધિ થતી હોય છે ખરી